सतगुरु महाराज नौ जय हो। बापू श्री वकील राम महाराज नौ जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। पधारेला हरि गुरु संतनो जय हो। प्रथम नमो गुरुदेवने जेने आप्या नहीं जगन्या ज्ञाने गोविंद ओढ़ख्या टड़ी गया दे होयो बीमार। गुरु जी समान ही देवतान गुरु जी समान ही को राम कृष्ण भगवान ने माथे सदगुरु हो। संत मिलन को जाइए न तजव दे होयो बीमार। जो कदम आगे बढ़े कोटि यज्ञ समान। आग लगी आकाश में जल जल पड़े अंगा। संत न हो तो संसार में तो जली मरुत संसार।
बीजू बदली गए माइक्रोफोन बदलो आज नो पावनकारी पुनीत प्रसंग जिनज गामनी धर्म धरा ऊपर प्रभु भक्त एवा गला भगत ना घर ना आंगणे आज नो कार्यक्रम राखवामां आव्यो छे। ઘણા વખતના વિચારોનો આજે અંત આવ્યો છે। ઘણા વખતથી આવો કાર્યક્રમ રાખવાની ભાવના હતી। 22 તારીખનો કાર્યક્રમ એક વ્યવહારિક કાર્યક્રમ હતો। એ નિમિત્તે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બધા પ્રસંગો આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આ ભજન એક પણ પ્રસંગ છે। આ ભજન એ એક પણ અવસર છે અને દરેકને પેલો તો પ્રસંગ કોઈને ઘેર આવે યા ના આવે પણ આ ભજનનો અવસર દરેકને ઘેર આવતો હોય છે। કોઈ કોઈ આ અવસરને ઉજવે છે ને કોઈ કોઈ આ અવસરને ઉજવ્યા વગર આયુષ્ય પૂરું કરીને જતા રહે છે। તમને ખબર તો હશે જ આ ગામની અંદર રહેવાવાળા કંઈકના ઘર મંજુ 50-50 વર્ષ થયા હજુ મંજીરો ખખડ્યો નહીં હોય। હા તમે સરવાળો મારજો કંઈકના ઘર હજુ આવું નહીં બેઠું તો શું અમને આવું ભજન રાખવાની ભાવના નહીં થતી? એવાય જાણો છે ભજન સિવાય આ જીવનો ઉદ્ધાર થાય એવો નથી। જપ કરો, તપ કરો, તીરથ કરો, વ્રત કરો, ઉપાસનાઓ કરો, કર્મકાંડ કરો, જેટલું કંઈક કરો એટલું આ ભજન સિવાય ઓછું પડે। ભજન વગર જે જે કરવામાં આવે છે બધું એકડા વગરના મેળા જેવું છે। પણ યાદ એટલું રાખજો કે ભજન કેવું કોને, ભજન કેવું કોને, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી, ગાવું બજાવવું એને ભજન કહેવાતું નથી। ભજન ભજનનું નામ ભળી જવું, જેમાં તમને ભળવા જેવું લાગે એની માં જો ભળી જઈએ તો આપણું ભજન છે। આ અવસર એટલે મળ્યો છે ઉત્તમ તન કો પાઈ કે ક્યા નહીં શુભ કામ। ઉત્તમ તન એટલે સારામાં સારું તન, તન એટલે મનુષ્યનો શરીર, સારામાં સારું શરીર મળ્યું પણ આ શરીરથી સારું કામ જો ના થાય તો એવું કહેવાય છે ઉત્તમ તન કો પાઈ કે ક્યા નહીં શુભ કામ, ઉનસે તો અચ્છી હુઈ ઢોર પશુ કી ચામ। ઓના કરતો એવું કહેવાય છે કે ઢોર પશુનો ચોમડા હારા, ઢોરનું ગોબર એ કોમમાં આવે, આવે કે ના આવે, એનું ચોમડું મરી ગયા પછી એના ચોમડામાંથી પગરખા બનાવવામાં આવે અને એના પગ એના ચોમડામાંથી આ નરઘો બનાવવામાં આવે, તમે જુઓ કેટલો ખખડે છે, ખખડા છે કે નહીં ખખડા? પણ આ માણસના ચોમડામાંથી કશું બન્યું ના, માણસ તો એવું કહેવાય છે કે અડે તો નડે, અડે તો નડે, નડ્યા વગર રે ને। પણ એવા સાચા સમર્થ સદગુરુ જો મળી જાય
तो जीवन जीववानी रीत शीखवाड़े। बधाई जीवे से तो खरा, बधाई आयुष जेटलू मल्यू से, कोई नु 80 वर्ष, कोई नु 90 वर्ष, कोई नु 100 वर्ष। आज हमारे एक भगते मने वीडियो कॉल करे, मैं 118 वर्ष नो माजी बताया, हजू जीवे से। 118 वर्ष जेमनी उम्र थई, छतां हजू खेतर में न्यादे से। बोलो, अने 60-70 वर्ष वाला कशु करवा तैयार ज नहीं। ए कहवत छोकरा नु आप्यू के। बोलो, बैठा बैठा चार खोतो तो मने मोबाइल में बतायू वीडियो कॉल। 118 जेमनी उम्र से, 118 वर्ष जाते हेडिन जाई से खेतर में, जाते हेडिन आवस, पण ये मॉडल जूनो भाई, आ नवो मॉडल तो हवे चारे खखरी जाए एनु कशु नक्की नहीं। ये माजी ये वा कहता था कि मैं आज सुधी दूध नहीं खातू, कैसे तो ही आडा सा। दर्शन करवानी इच्छा था कह जो, एम जीवन नी अंदर आ मोगू तन मल्यू से, पण एनाथी जो सारू काम ना थाय, उत्तम तन, उत्तम तन एटले शुभ कार्य। शुभ कार्य कोने कहेवाय पाछा लखी राखजो, आ कंकोत्रियो छपावो छो एने शुभ ना कहेवाय, हजु शुभ बाकी छे। एने जो तमे शुभ कहता होय जे महित काले शु अशुभ थाय छे, पाछु एकाद विकेट गड़ी जाय छे। जो एने शुभ कहता होय तो एकाद ने कशिक माथाकूट थाय छे, जो एने शुभ कहता होय तो आ शुभ नथी, आ तो आपड़ा वाराय आगर ही गल्या लियु छे, एटले आपणे शुभ कार्य कर लीधु एवुं समजी लिए छे। कोई सत्यनारायण नी कथा केवड़ावे एटले के मैं सत्यनारायण नी कथा केवड़ाई, कथा नी मैं आयु छु। एको कठियारा नी वात आई, कई राजा रोणी नी वात आई, एमां आपणी तो वात आई ज नहीं। नाम एनुं सत्यनारायण नी कथा, सत्यनारायण एटले साचो नारायण होय एनी कथा, एनी ना आई पेला कठियारा नी आई। એટલે કથા કરતા રહેજો, પાછા બંધ ના કરી દેતા જો કરતા હોય તો, પણ સત્યનારાયણની કથા એટલે સાચો નારાયણ, જે સત્ય એટલે સાચું, સાચું શું છે એ જ્યાં સુધી ના જાણો ત્યાં સુધી તમારી કથા પૂરી થતી નથી। એમ ઉત્તમ તન કો પાઈ કે ક્યા નહીં શુભ કામ, શુભ કામ એને કહેવાય। હું કોણ છું, પરમાત્મા કેવા છે આ બાબત ના જાણો ત્યાં સુધી, અને શુભ કામ કહેવાતું નથી। જે આટલું કશું ના કરે, ભલે કથા ના કરે, ભલે જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કોઈ જાતની કર્મ કોણ દીવો અગરબત્તી ના કરે, પણ એટલું જાણી લે કે હું કોણ છું, એટલું જાણી લે મોટામાં મોટું શુભ કાર્ય તમારા માટે થઈ ગયું। ખાટલામાં પડ્યા પડ્યા થોડો વિચાર કરજો, નોટ ને પેન લેજો, આ શરીરમાં હું કોણ છું, જેને રમણભાઈ કયા છે, જેને વિઠ્ઠલભાઈ કયા છે, કઈ જગ્યાએ છે, કોને વિઠ્ઠલ કહેવાય વાણીમય, કોને રમણભાઈ કહેવાય, હાથને કહેવાય, માથાને કહેવાય, નાકને કહેવાય, કોનને કહેવાય, મોઢાને કહેવાય, છાતીને કહેવાય, પગને કહેવાય, ઢેચનને કહેવામાં વિઠ્ઠલ આયા કઈ, એની તપાસ કરવી પડશે। અને આટલી તપાસ નહીં થાવ તો સુધી ગમે તેટલા ચોખ્ખા ઘીના દીવા કરશો તો એકડા વગરના મેંડા જવા। સત્યનારાયણની કથા એને કહેવાય, તમે પોતે પોતાને જાણી લો એ જ મોટામાં મોટી સત્યનારાયણની કથા। એટલું કરતા રહેજો, અહીં કોઈ અજ્ઞાની નથી, તમે અજ્ઞાની છો ને અમે તમને કહીએ છીએ એવું નથી પાછું, તારે અહીં કોઈ જ્ઞાની નથી એવું ના મતક, આ ઉપરવાળા બેઠા બહુ જ્ઞાની છે બધું જોણ, ના ઉપરવાળા કશું નહીં જોણતા,
ऊपर वाला कशु जानता नहीं तो तमने लागे वो बोले इतने थोड़ू हारू लागे। भले कशु नहीं जानता पण जानवा जेवू जाने से इतने बस है। जीवन नी अंदर कशु ना थाय कदाच कमाई कमाई कशु ना थाय तो हखणू एक घर बनावो तो ही बहु हारू छे जेथी करीन पाछर वारम बनावानी मेहनत ओछी थाय। आ तो ये नरियो ना बदले पछी पाछर वारन तो धाबा भरवानी मेहनत करवी पड़े ना करवी पड़े तमारी मेहनत ज कम मन आईलो शू करवानु पाछर वारन मेहनत करवानी रही तमे ना करी ए मेहनत पाछर वारन करवानी थई। अमे तो एम के जे पाछर वारन ना करवी पड़े मेहनत एवी मेहनत करता जाओ बीजी वे मेहनत कशी करे तो एवो परिवार आगर आवे। आ तो घर बधवा मही परिवार ऊंचो ना आयो आपड़ो डोहो बनाई बनाई गयो एनो छोकरो गयो आपड़ो बाप गयो ना आपड़ा वारन आयो तो हजु नरियो एवन एवन। आ जमानानी लाइन में क्यारे आईशु एकवीसमी सदी चाले छे एकवीसमी सदी नी अंदर आपणे आई जवुं पड़शे अने एकवीसमी सदी ना नियम प्रमाणे जीवन आपणुं पोतानुं बनावुं पड़शे। केना बनावुं पड़े? हा 2000 ની સદી માં લોકો ઘેર જઈને ખાટલા પર બેસતા તો નરી ચાયો રકાબ્યો પીતા તા હવે આ 21મી સદી માં બંધ કર્યા જેવું છે। પોતાને ઘેર એક રકાબી જાપીને પછી ખેતર હોય તો થોડી મહેનત મજૂરી કર્યા જેવી છે હવે બહુ ખાટલા સેવવા જેવા નહીં આ 21મી સદીમાં। જે ખાટલા સેવવા રહ્યા એ બધાય ગયા સમજી લેજો। કઈ કરવાના દાઢા આયા માનપુરુષો શું કહે છે કઈ કરવાના જો તમે કશું ના કર્યું તો પાછળ વારાન કરવું પડશે અને પાછળ વારો કરશે તો હજુ કેટલાય હોરમી સદીમ જીવે છે લો કેટલાય ગરમ સાયકલ નહીં મારા ટુ વ્હીલર ની ચો વાત કરીએ ફોર વ્હીલર નો જમાનો આવી ગયો હવે બરું ફોર વ્હીલર ના હોય પણ ટુ વ્હીલર તો હોવું કે ના હોવું। એમ કરવા જેવું કામ જો નહીં કરીએ તો આ જિંદગી જીવ્યાનો કશો અર્થ રહેતો? એટલે સૌ પ્રથમ પહેલા કરવા જેવું કામ તો ભક્તિની લાઈનની અંદર કહેવામાં આવે છે 10 પ્રકારની ભક્તિ બતાવી છે એમાં પહેલામાં પહેલી ભક્તિ કર સંગ સંતન સંગા કોઈ એવો સંત મહાપુરુષનો સંગ કરી લે। પહેલામાં પહેલું પગથિયું દીવો કરવી અગરબત્તી કરવી માળા કરવી જાત્રા કરવી આ તો બધું હજુ આગળ રહ્યું સૌ પ્રથમ પહેલા કોઈ સંત મહાપુરુષનો સંગ ના થાય ત્યાં સુધી દીવો કરેલો પણ અર્થમાં આવતો નથી। એટલે આપણા માટે કોઈ સંતનો સંગ સૌ પ્રથમ પહેલા જરૂરી છે અને સંગ જો સંતનો નહીં હોય એટલે કહ્યું છે જાગતા રહેજો અને સાંભળતા રહેજો જોડે જોડે થોડુંક વિચારતા પણ રહેજો શબ્દ સાંભળી અને પડી ના મેલતા। ભગવાને બહુ સરસ કરામત કરી છે માણસ વાભરીન મહિન મહિન આ ભરી મેલે એટલે આ બાજુ કોણું પાડ્યું આ બાજુ નેકરી જાય આ કોણ મેં એવું મળ્યું આપા વાભરે આપા નેકરી જાય મય ઉતારે એની કિંમત છે કિંમત કોની છે જે મય ઉતારે જો ધોન રાખો એને બે કોન આલ્યા છે પણ જુદું જુદું નહીં હંભરાય એક જ હંભરાય છે હંભરાય કે ના હંભરાય આ કોન જુદું હંભરે ના કોન જુદું હંભરે એવું નથી। તારું આંખો બે આલી છે પણ આ આંખ જુદું જોવે આ આંખ જુદું જોવે એવું નહીં ડાબું ડાબું દાયા જોવે એવું નહીં આ ડાબું જોવે ને જમણું જોવે। કેટલાય માણસો તો એક જ આંખે જોવે છે બે આલી તોય છે કે નહીં નહીં વિઠ્ઠલ બોલે એટલે કહ્યું છે
ए तारो मन खा जन्म एड़े जाय रे तारो भोगट फेरो मायो रे दरिया बेटा महाने चारो चरवाहन जा दोन राज जोशु के छे भजन खाली गावा पूरतू नथी भजन आपने कई इशारो करस वात थी जे ना समझी सके ये कदाच गावा थी जो समझी जाए एना माटे गावानु थोड़ुक राजी पाडोशन जोड़े जोड़े रहता होय पाडोशीन कशु केवू छे पण आपणे सीधू ना के एटले पेली कूतरी उपर नाखीन के जो पाडोशी होशियार होय तो तरत पकड़ी ले एटले होशियार रहेजो दरिया बेटा महाने है चारो चरवाहन जा हे चारो चरे ने है पहाड़ी पीरे एनी सुरताय गलियो माय रे है भाई भाई सुरताय गलियो माय रे चादल राखो राम माहे हे जी सरखी साहेली पड़ी संचर हने है जड़ पर वहाने है जा हसेर में हाथ ताड़ी ले एनी सुरता बेडलियो नी मायरे है भाई भाई सुरता बेडलियो नी मायरे चादल राखो राम माहे हे जी पहला पहला दूध लेने आवतो तो पेलो बेनो शेंबाड़ा में बधो गावड़ो चारे घेटो बकरो बधो चार पछी दूध लेने तहींथी आववानुं दस दस बोघेणानी ओम लाइनुं होय चढ़ावा वाराए चढ़ाई दीधुं होय आठ दस जणो लाइन में हेडे तारा बाइक बाइक नी व्यवस्था नती पेला दोया ले पेलो लेन रेडवा जतो हतो पण ये हसे रमे हाथ ताली रे वातो करतो जाय हसतो जाय ताली वात पर वात में ताली आलतो जाय पण एक पण बोघेणु ऊपर थी न्याचू ना पड़वा दे आ तो शाक वगारता रही नाखी हो तर में बीजू रही जाए विठल मर रही नाखी मरचू लेवा जाए तो लगी रही बरी जाए लो
એવું નહીં કે આપણે બધું તૈયાર કરીને પછી વઘાર કરી, ના તો પેલું તેલ રેડે ગરમ થાય, મય રહી નાખે તા પેલું કશું લેવા જતા પેલું બરી જાય. હા બધું વઘાર તૈયાર આમ લેન બેહવાનું, જેટલા ડબલા ખોરવા જાય ખોલે ખોલે તો લાગી દો પેલું. આ આ હવા જ નહીં આવતાની પાછળનું કારણ. આ શાકમાં હવા જ નહીં આવતા ને જેટલા ગરમ નહીં આવતા, પણ આવું કરે એટલે મહારાજ મરચું નાખી મીઠું લેવા જાય તો લગી પેલું મરચું તેલમાં બળી જાય. પછી કે હવે ના છે ને હમણાં મરચામાં હવા જ હતો પણ તેલમાં શેકાઈ ગયો. એટલે વઘાર કરવો હોય હખણો તો એમ બધી આઈટમ લઈને બેહવાનું, સમય થાય એટલે ફટ લઈને નાખી દેવાનું. હા વઘાર કર્યા પછી જો ટાઈમે પાણી ના રેડો તો એ બધા મસાલા મય ભરી જાય, હવા જ મય જ ભરી જાય મારા, જેટલા ગરમ હવા જ નહીં આવતો. નહીં આવતો એની પાછળનો કારણ હજુ વઘાર કરતો ના શીખ્યા. હાઈટ હાઈટ વરસ થયા મહારાજ, હજુ આમ આગરી ચાટી ખાઈએ એવી દાર નહીં થતી. હે ચારે થશે પરવારી જવા આયા હવે શું માથે આયા ફરફરી આવે હવા દે ના રહ્યા મહારાજ. એટલે કે અહીં શું કે છે કે ભાઈ સરખી સાહેલી પાણી સંચર્યા જેના બેડાની મહી અની સુરતા હોય એક પણ બેડું આઘું પાછું ના થવા થવા દે. એમ પરમાત્માનું બધું કામ કાજ કરતે 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 ગીતામાં ભગવાને કહ્યું છે કે અર્જુન સંસારમાં રચ્યો પચ્યો રે, સંસારમાં સરસો રે, અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભક્ત છે. એવું નથી કહ્યું સંસાર છોડીને જતો રહે એ મારો ઉત્તમ છે, એવું નહીં કહ્યું. નહણક હવારથી ઘરે સાફી નાખીને શેમાડામાં રખડી ખાય એને ઉત્તમ નહીં કહ્યું. એ બબે કલાક સુધી મંદિરમાં બેહી રહીને ચોલા કર કર કરી ઊંધો અધુગડો થયા જ કરે એને નહીં કહ્યું ઉત્તમ. ઉત્તમ તો એને કહ્યું છે કરવા જેવું કામ જે છે 5-10 મિનિટની અંદર પરમાત્માની સેવા પૂજા કરી અને પોતાની ફરજમાં જે વળગી જાય એને ઉત્તમ ભક્ત કહ્યો છે. કયો છે કે નહીં કયો? સંસારમાં રચ્યો પચ્યો રે, એની મય રચ્યો પચ્યો રે, કોઈને ખબર ના પડે. હા બેનોને ખબર ના પડે મારો નેધણીયો ભગત થયો. એવી રીત ભગત થવાનું, ભગત કેવી રીતે થવાનું? આપણી ઘરવાળીને શી ખબર પડે મારા વારો ભગત થયો છે? આ તો પેલી ભાગોરે સમાચાર આલે કે જો હું ભગત થયો. હે વિઠ્ઠલ મહારાજ, એવું નથી. ભજન ભક્તિ જેને કહી છે ઉત્તમ ભક્તિ છે. આ ઉત્તમ પદાર્થ આપણને, પદાર્થ એટલે સાધન મળ્યું છે, આ એક સાધન છે. એક ભાઈ નવું નવું બાઇક લાયા, પેટ્રોલ થઈ રહ્યું કે હારું પેટ્રોલ પંપ આગો છે ને મહારાજ પેટ્રોલ પુરાવા જવું છે કે પેટ્રોલ નહીં, મેં ઉપર થોડું કેરોસીન નાખ્યાલું કે મહારાજ ના કેરોસીન ના નખાય કે મેં કેમ એન્જિન ખવાઈ જાય કે છે એટલે ના ખવાઈ જાય, મેં પેટ્રોલ પંપે પહોંચી દેવાય શું તું સમજો તા કે ના ના મહારાજ હમણાં જ નવું લાવ્યો. નવા નક્કો બાઇક લાવે એમાં કેરોસીન ના નાખે કેમ તા કે એન્જિન ખવાઈ જાય. અલા એન્જિન ખવાઈ જશે તો બાઇક નું એન્જિન નવું લવાશે? બહુ બહુ 15-20-25 હજાર નું આવે નવું, નવું લઈ આવીશું ખવાઈ જશે. પણ બાઇક ને હાચવે છે નવા નક્કોર બાઇક ને, પણ આ ઉત્તમ દાગીનો મળ્યો છે વાણીમય ન રેડવાનું રેડે છે. તો આ પેલો દાગીનો બગડી જશે નવો લવાશે, આ દાગીનો બગડી જશે કઈ કંપની બનાવશે? કોઈ ફેક્ટરી બનાવશે આ દાગીનો? પણ ના, આ ભલે બગડી જાય પેલું ના બગડવું જોઈએ. હે હું તો કહું પેલું ના બગડે અને આ ના બગડે. પેલી તો કંપની ની મય બનાવશે,
અને એવી કંપની બને છે કે એક જ કંપનીનો મોડેલ બધાને આ કરે છે. હા, તમે એન્જિન ખવાઈ જાય બીજું લાવી દઈએ અમો, પણ આ એન્જિન જો એક વખત ખવાઈ ગયું પછી એને રિપેર કરવું મુશ્કેલ છે. એટલે સાચવવા જેવું તો ઓન છે. એટલે કહું, સંસારમાં રચો પચો રે, સંસારમાં સરસો રે, મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભક્ત છે. સરખી સાહેલી પાણી સંચર્યા, એ જે પાણી બેડું ભરીને જાય છે, એવી જે નજર છે, એવી જે સુરતા છે, એ જે રાખે છે બરોબર. હવે જે માથે મેલ્યું છે આમ ઊંચું કરીને જોવે છે કે ખસ્યું કે નહીં ખસ્યું? એ જાણે હે, ઉપર જોવા જતા ગયું. આ છડાર્યા વગર અમને ખબર પડે ઉપલ્યું વારું હાલ્યું ખસ્યું કેવું થયું. હા, પણ ધોણ રાખજો પાછો, જે છેવાડે ઠેક ઉપર મેલ્યું હોય એવું અધૂરું ના હોય, એવું છલક 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 કરે, અધૂરા બહુ છલકાય અને એવો આ બીજો પાડે. આ તમને મને જો પાડ્યા હોય ને તો અધૂરી હોય. આ તમને મને જો હલવાયા હોય ને તો અધૂરી હોય. અધૂરા તમે જો વધારે લારો મારવાનો અને પૂરેપૂરું જે ભરાયું હોય બેઠું હેડે હેડી જે થાય હેડે કે ના હેડે. હા, જે અધૂરા છે ને મોટી છાલક મારે. હા, આમ લક્ઝરી ભરીને જાઓ મોટી છાલક મારે. પણ ધ્યાન રાખજો શું કે છે, તારો મન ખાજન મયળ જાય રે પ્રાણી ફોગટ જનમ માયો રે તોય નો મન જાણુ રહમનુ રે જી નટણી ખેલરા ચાલીઓ ને સવ લોક જો વાહન જા હા જગત જુએ પેલા નટન એની સુરતા દોરલિયો ની ભય રે ભાઈ ભાઈ સુરતા દોરલિયો ની ચાદલ રાખો રામ માહે જી આ ચડો નવસા ચડો નવસા તોર કરશે તમાર ચાકરી હે હે ચડો નવસા ચડો નવસા તોરણે જોઉ તમારી સાસરી રે આહા ચડો નવસા ચડો નવસા તોરણે જોઉ તમારી સાસરી હે હે ચડો નવસા ચડો નવસા તોરણે જોઉ તમારી સાસરી વડલા
ने गुरुजी ने ना दइए काढ़रे भाई भाई गुरुजी ने ना दइए काढ़रे के वहाँ चादल राखो राम माहे सूरज आथ में देखिया फूल कहर हे चढ़ रे देवर तारा पड़ी रे जास ए मारोई रोई रजनी जाय हरे बै बै रोई रोई रजनी जाय हरे चादल राखो राम माहे हे जी पद नो रस्तो छे पाद होरे मुड़ा पद नो रस्तो छे पाद इन समरण सीडी देहे सोनरे हंसा राजा गुरु जम देवा तो बहु सारी रे हे समरण भी नानी सुरता समरण भी नानी सुरता सहसली रे ये भी समरण भी नानी सुरता सहसली रे ये तो पल पहल पल तही जाय रे हंसा राजा गुरु गम देवा तो बहु सारी रे આગળના ઇતિહાસ તપાસીએ તો સંત મહાપુરુષો આપણને જે કહીને ગયા છે ઇતિહાસ લખતા ગયા ઇતિહાસ
लखता गया जेमने इतिहास लख्या से आजे जे तमारी कन कलम छे जे पेन छे तेदारे हमनी पासे साधन नतु। आजे तमारी पासे जे अजवारू छे ये अजवारू हमनी पासे तेदार नतु। खड़िया ना दीवे प्रकाश करी अने लखता था सैनी मैं प्याछू रोपे न प्याछाती मैं लखता था सही मो प्याछू बोरे न पछी अक्षर लखता। आजे तमने जेतु लगतो वार लागे छे पेला मने जेतली वार लागती थी आजे एटली वार तमने लगतो नहीं लागती एटलू आईगी। पण ये जे इतिहास लखता गया तमे तपास करो वाचतो आपणे थाकी जीए अने बहु मोटी विटंबना जारे आपणा पासे आवे तारे कोई संत महापुरुष नो शास्त्र लईए एमनो पुस्तक लईने वाचवानी शुरुआत करिए एमांथी कंईक रस्तो मळे। आपणा बापा तो कशुं लखी नहीं गया खाली अमनुं जीवन खाली बैठा बैठा वाचीए ने खाली आम जोईए ने तोय नाक दबावा जेवुं लागे। आपणा वारा जे करीने गया जारे पेला जे करता गया एमना छोकरानु एमने ना विचार्यु एटलू आपड़ा माटे मुकीन गया के नहीं मुक्यु ये एवा दस्तावेज मुकीन गया से आपड़े आज वाचिए न तो आपने आपड़ी मिलकत महिती मले एमना दस्तावेज मथी मुकता गया आपड़ा वारा जे आपड़ा माटे मिलकत नहीं मुकता गया थम थक आगर चितरता गया चेटलाई दस्तावेज ना केस अजू कोर्ट में चाले अजू तो नक्की करवानो हाचो से खोटो से। पण पेला जे दस्तावेज लगता गया से शास्त्रो मोटा मोटा जे लगता गया से नी मैं जो मैं जुओ नजर मारो एमो आपड़ो कई विटंबना भर्यो रस्तो आपने कई रस्तो मिली जाए तो एमने आपड़ा माटे केवी कमाणी करी जेने आपड़े आपड़ा मानता था ये आपड़ा खरे खर नान्या कर्या। संत महात्मानो आश्रम हतो आ आश्रम नी अंदर एक छोकरो हतो तो 20 वर्ष नी उम्र थवाई एनु लग्न लेवानु आयु नक्की कर्यु एनु लग्न लेवानु लग्न लीधु लग्न लीधा पछी छोकरो बापू पासे गयो बापू मारे घरे जवू छे ने मारू लग्न लेवामां आव्युं छे एटले लग्न थया सुधी हूँ 20 दिवस सुधी आश्रम में नहीं आवुं ध्यान राखजो गहन जतुं ना रहे 20 दिवस सुधी हूँ आश्रम में नहीं आवुं के केम के मारू लग्न लीधुं छे। बापूए कहू का लगन में हवाद नहीं भाई के बापू लगन में हवाद ना हो तो आ बदा लगन थाई से अनुशू अने लगन नी वात आवे एटले 70 वर्ष वारो एम के एक मलतू है तो मेरा भरी लईए लगन नी वात आवे एटले 70 वर्ष वारा ने अभरखो थाय लगन અને ભર જુવાની ની અંદર અને કહેવામાં આવ્યું લગ્ન લીધું બાપુ લગ્નમાં જો મજા ના હોય તો બધા લગ્ન કરો જ કે આમ મિલને છાલ કે છે નહીં હોવા જ અહીં કોઈ કોઈનું નથી કે છે ના હોય તો બાપુ આ બધું ચાલે છે ઉનું। શિષ્યને ગુરુ મહારાજે વિચાર્યું અને હું જે કહું છું એનો રોંગ સાઈડમાં હેડે છે અને રોંગ સાઈડમાં હેડે છે એક એક જવાબ રોંગ સાઈડમાં આલે છે અને આ રીતે નહીં સમજાવાય। બાપુએ કહ્યું તારે લગ્ન કરવું છે તો કે આ કરવું છે હું 20 દિવસ સુધી નહીં આવું કે કશો હતો નહીં પણ મારી એક વાત યાદ રાખજે કે બોલો બાપુ જે દિવસે તારું લગ્ન થાય લગ્ન કરીને આવું અને જે પત્ની સાથે તારું લગ્ન થાય પરણ્યાની પહેલી જ રાતે ઊંઘવાના સમય પહેલા તારે તારી પત્નીને કહેવાનું ચોખાજીનો શીરો બનાવી લે। ધોન રાજ્યો હોજુ એકબીજાને જોડે વાતો ના કરતા નહીતર ગહન જતું રહેશે।
અને પછી પેલું શું કહ્યું તું એવું પાછું બીજાને પૂછવું પડશે. પહેલી જ રાતે કે છે શ્રી ચોખાજીનો શીરો શેકાવજે, અને શીરો શેકવા જાય તો સુધી એક યોગ તને હું શીખવાડું, એક એવી સમાધિમાં જતો રહેજે, તારા શરીરની સમાધિ લગાવી દેજે. શરીરને હલવા દેવાનું નહીં, ચાલવા દેવાનું નહીં, આ આ શરીરનો એક પણ અંગ હલવો જોઈએ ને એવી સમાધિમાં જતો રહેજે. કે પછી આ શરીર લાકડા જેવું થઈ જશે, શરીર હલવા ચાલવાનું બંધ થઈ જશે પણ હોંભળવાનું બંધ નહીં થાય. એટલે આવું જો તું દશામાં જતો રહીશ ગિરીશભાઈ, એટલે તારો પરિવાર બધો આવશે અને શું બોલશે એ તારે હોંભળવાનું. કે એવું તા કે હા કે બાપુ હું તો સમાધિમાં જતો રહું ને પછી કદાચ ના જાગું તો આ લોકો ભેગા થઈને બધું બારી મેલે તો હું શું કરું. બાપુએ કહ્યું ચિંતા ના કરીશ, આખી રાત તારી લાશ લઈને બધા પડ્યા રહેશે, સવારમાં 9 વાગ્યાના સુમારે હું આવીશ, એવા અગ્નિ સંસ્કાર કરવા તને લઈ જશે તે મારું હું આવી જઈશ. બે હાથ જોડી શિષ્યએ કહ્યું બાપુ લગ્ન થવાનું છે મારું પછા, અને પછી 9 વાગે આવી જજો, અને જો હું સમાધિમાંથી બેઠો ના થયો અને કદાચ જો હમણાં ફૂંકી માર્યું તો મારો સપનો અધૂરો રહી જશે. ચિંતા ના કરીશ કે છે હું આવી જઈશ. લગ્ન થયું, પરિણીત સાસ ઘેર આવ્યો, ઘેર આવ્યા પછી રાતે ઊંઘવાના સમયે એની પત્નીને કહ્યું ચોખાજીનો શીરો શેકી લાય. એની પત્ની ચોખાજીનો શીરો શેકવા માટે જાય છે, ચોખાજીનો શીરો શેકાઈ જવાની આમ તૈયારી છે, આ સ્મેલ આવવાની શરૂઆત થઈ ગઈ એટલે ખબર પડી ગઈ હવે શેકાઈ જવા આવ્યો છે. શેકાઈ જવા આવ્યો એટલે ઓને પથારીની અંદર ગિરીશભાઈ સમાધિ લગાવી, નહીં હાલવાનું ચાલવાનું કશું નહીં, લાકડા જેવો પડી ગયો. એની પત્ની વેલા વેલા શીરો શેકીને થારી માં લઈને આવી, તાઢો કર્યો, તાડો કરીને પેલાને ઉઠાડ્યો, ઉઠો તૈયાર થઈ ગયું, પણ પેલો ઉઠે નહીં, ઉઠે નહીં એટલે એને હલાયો, આગો પાછો થયો જ નહીં, ઊંચો નાચો થયો જ નહીં. એની પત્નીએ વિચાર્યું કે મારું હારું આ પહેલી જ રાતે ઓફ થઈ ગયા, મારે તો ભોગ ભર્યા ક્યાં છે. ચોખાજીનો શીરો એટલો સરસ એના હાથે બનાવેલો, એણે વિચાર્યું કે આ તો મરી ગયા, પણ આ ચોખાજીના શીરાનું શું. અને હવે કે છે મરી ગયા, હવે આ બધું કારજ પાણી નહીં પતે તો લગીન ખાવાનો મેર નહીં આવે, લાયા શીરો હું ઝાપટી જાઉં. જે પથારી પેલો પડ્યો તો એના ઉપર થારી મેલી અને એજ બેઠે બેઠે શીરો ખાવાનું ચાલુ, બધો બનાવ્યો તો એટલો ઝાપટી ગયો. બચાક બચાક અવાજ આવે છે, પેલો મય હોંભરો છે, મનોમન વિચાર્યું શીરો ખાવાનું ચાલુ કર્યો ભાઈ. બાપુ કહેતા હતા વાત સાચી, આમાં અવાજ નહીં, પણ ના ના હમણે નહીં બોલવું, હજુ જોઉં તો ખરો શું શું થાય છે. થોડી વાર થઈને શીરો કમ્પ્લેટ શેકે ગયેલો, ચોખ્ખો ખાઈ નાખી, કઢાઈ બડો સાફ સૂફ કરીને ધોઈને કમ્પ્લેટ કરીને શાંકે ભરવીને પછી હતે એનો મા બાપ ને જગાડ્યો કે બા ઉઠો ને, કેસે કે શું થયું, અતું નતું થઈ ગયું, કેસે શું થયું, તાકે હતું નતું થઈ ગયું, ચમનું કે છે હતું નતું, અરે હતું નતું થઈ ગયું, આવું કોણ સાચું મોને મારા. આઈને જોયું ત્યાર તો પેલો સમાધિમાં જતો રહ્યો, વાંખના દોરાઓ આમ કાઢી કાઢીને જોયા, મહારાજ મેર ના હે, બધાએ નક્કી કરી લીધું પતી ગયા. ફરિયામાંથી બધા વાયરે વાત જોવાણીને બધા લગભગ ભેગા થયા, રાતે ભેગા થયા, પેલો સમાધિમાં પડ્યો છે, રાતે ચા પાણી ચાલે છે, વાતો ચીતો ચાલે છે, હવે પ્લાન રચાવવાના ચાલુ થઈ ગયા.
तरक तरक ની વાતો થવા મંડી સવાર પડ્યું એની જે સન્નાબીની જે સાધન સામગ્રી હતી બધી મગાઈ લીધી સાધન સામગ્રી બનાવી લીધી લગભગ એની નનામીન મૂકી અને એને કાથી મારવાની તૈયારી મતીન બાપુ આયા બાપુ આયા એટલે બાપુએ વિચાર્યું કે ભાઈ ભૂંપાડીક શું થયું એમનો મા બાપે કહ્યું કે બાપુ આ અતું નતું થઈ ગયું બાપુ આઈને એનો હાથ ઝાલ્યો આંખો જોઈ શરીર એનું દબાઈ જોયું એટલે મહારાજે કહ્યું ગુરુ મહારાજે કે એક કામ કરો દૂધ ને સાકર લાવો દૂધ ને સાકર લાયા દૂધની મેં સાકર નાખીને બાપુએ કહ્યું કે આ દૂધ જે પી જાય એ મરી જાય અને આવો હજીવન થઈ જાય આ દૂધ સાકર જે પી જાય એ મરી જાય અને આવો હજીવન થઈ જાય પહેલી જ રાત જેની જોડે લગ્ન કર્યું હતું એને પૂછ્યું ગયાય તારો તો ધણી છે લગ્ન કરીને આવનારો કહ્યું વિઠ્ઠલ મહારાજ મેં સંસારમાં શું જોયું કે હું તો ભશાક આ કારજ પાણી પતે એટલે બીજે કંઈક નક્કી કરી તમે વહેલું પતાવો પછી મારા દૂધ નહીં પીવું એની માને બોલાય કે તમે કે દૂધ પી જાવ કે સા હજીવન થાય કે મારા બીજા બે બાકી છે હજુ તો એમને મા વગર આગે કોણ પાડશે બાપને બોલાયા કે સા તમે પી જાવ કે ના હો હજુ મારે બધું બહુ કરવાનું બાકી ઘણા ખરા જેટલા હતા બધાને બોલાવી બોલાવીને પૂછવામાં આવ્યું પેલો મેં હું અભરા છે બધા દચકડીઓ બોલાડે એક 80-90 વર્ષના કાકા છેલ્લા ટહકારે હતા મહાત્મા એને કહ્યું કે બાપુએ કહ્યું બાપુ તમે દૂધ પી જાઓ હવે આ છેલ્લા કિનારે આવી ગયા છો 80 વર્ષના કાકા ટહકારા કરવા વાળા એ કહ્યું હજુ મારે 10 વર્ષ જીવવાનું સેન્ચુરી મારવાની છે મારે હજુ મારે સેન્ચુરી મારવાની કોઈ ના પીધું એટલે મહારાજે કહ્યું તો આ દૂધ હું પી જાઉં બધો એક જ અવાજે બોલ્યો ઓહો તો તમારા જેવું કોઈ નહીં આવ તમારે આગળ પાછળ જોવા કોઈ છે કે છે પી જાઉં મહારાજે જેટલું દૂધ હતું ઘટ ઘટાઈ ગયા ઘટ ઘટે ગયા પેલાને ઈશારો કર્યો ઈશારો કર્યો એટલે તરત બેઠો થયો બેઠો થયો એટલે માથે હાથ ફેરવીને બાપુ હેડ્યા હેડ્યા એટલે પછી પેલો ઊભો થઈને હેડ્યો મહારાજની ચેડે એટલે એની લગ્ન કરીને આયેલી એની ઘરવાળી કે છે અલ્યા કઈ જાવશો કે બસ હવે આશ્રમે કે છે આજ મને ખબર પડી ગઈ કે પછી ના ના આવી જશો કે છે હું હમણાં જ લગ્ન કરીને આવી છું કે છે હું કોના વગર જીવીશ કે છે હું જીવીને શું કરીશ મારું કોણ હગું કે છે મને કોનો આધાર હું તમારા વગર કેવી રીતે રહીશ આજીજી કરે છે તારે પેલે પાછું વરીને કહ્યું તને ખબર પડી ગઈ હતી કે આ નહીં રહ્યા મારી જ છાતી ઉપર થારી મેલીને તારે મારા વગર શીરો ખવાયો મારી છાતી ઉપર થારી મેલીને તારા અહીં શીરો ખવાયો તો શું મારા વગર તારા અહીં નહીં જીવાય શીરા ખવાય છે એટલે માફ કરજો કે છે મા બાપ આવ્યો કે છે માએ કહ્યું કે બેટા હું કોના વગર કે બીજા બે છે ફરજે ઉચકી બધાએ આયા
आ दूध में झेर तो नतू नाख्यो ने पी जाए मरी जाए पी जाए मरी जाए शेत तो विचारू तू दूध मारी ना नाखे लिया पण कोकनी तब वात में तमे आई जा मारा ऊपर तमने प्रेम नहीं तारे ने એટલે પછી માફ કરજો કે છે જોયું તમારું શક પણ હું જેને મારા માનું છું હું જેને મારા માનું છું આજ મને ખબર પડી કે મારું આ જગતમાં કોણ છે સાચા સંત સિવાય આ જગતમાં આપણું કોઈ નથી એટલે કહ્યું છે આગ લગી આકાશ મે જલ જલ પડે અંગાર संत ना होत संसार में तो ब्रह्मांड चिदारों ने बरिन भस्म थई गयो।